મારું નામ ડૉક્ટર હાર્દિક પરીક છે અને હું ડીએમ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું. અત્યારે હાલમાં મણિનગર એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. અત્યારે આજે આપણે માહિતી મેળવશું એસિડિટી વિશે. એસિડિટી શું છે? એસિડિટી એક પ્રકારની તકલીફ કહેવાય કે જેમાં પેશન્ટને વારંવાર શરીરના ઉપરના ભાગમાં બળતરા થતા અથવા છાતીમાં બળતરા થતા અથવા ખાવાનું પાછું આવતું હોય છે. આ બીમારી દરેક માણસને ક્યારેક ને ક્યારેક થતી હોય છે, પણ જ્યારે વધારે વાર તકલીફ પડે ત્યારે એમને ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ કહેવાય, જેને શોર્ટમાં GERD કહેવાય. ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝના સિમ્ટમ્સ શું? ખાલી બળતરા થવા એ જ એના સિમ્ટમ્સ નથી. કોકોક પેશન્ટને છાતીમાં દુખાવો પણ થતો હોય, કોકોક પેશન્ટને વારંવાર ખાંસી પણ આવતી હોય અને કોક પેશન્ટને ખાવાનું અટકવાની પણ તકલીફ થઈ શકે. GERD થવાનું કારણ શું? આ કારણ થવા માટે પેટમાં વધારે પડતો એસિડ બનતો હોય અથવા પેટમાંથી અન્નનળીના ભાગમાં જો એસિડ આવવાની જગ્યા હોય એ ભાગ પહોળો થઈ ગયો હોય તો આ કારણ થઈ શકે. ચિંતા કરવાથી અને શરીરનો ભારે પણ હોવાથી, મેદસ્વીતા પણ હોવાથી પણ આ તકલીફ વધારે થઈ શકે. GERDનું નિદાન કઈ રીતે કરી શકાય? GERDનું નિદાન પેશન્ટ જે તકલીફ કે એના ઉપરથી થઈ શકે અથવા એન્ડોસ્કોપી ઉપરથી થઈ શકે અથવા તો આપણી અન્નનળીમાં એસિડની માત્રા માપીને એનું નિદાન કરી શકાય. શું દરેક પેશન્ટને એન્ડોસ્કોપીની જરૂર પડે? ના, દરેક પેશન્ટને એન્ડોસ્કોપીની જરૂર ન પડે, પણ જ્યારે આવી તકલીફ મોટી ઉંમરમાં થઈ હોય અથવા આ તકલીફ લાંબા સમય માટે થઈ હોય અને એ તકલીફમાં વધારે જે સિમ્ટમ્સ હોય કે જેમ ખાવાનું અટકવું થવું, લોહીની ઉલટી થવી, એવું કાંઈ થાય તો એન્ડોસ્કોપીની જરૂર પડી શકે. આ તકલીફથી કોઈ વધારે પડતી સિરિયસનેસ થઈ શકે? હા, ક્યારેક ક્યારેક કોક પેશન્ટમાં આ તકલીફ ગાંઠ પણ કરી શકે, પણ આની શક્યતા બહુ જ ઓછી છે. GERDની ટ્રીટમેન્ટ શું? GERDની ટ્રીટમેન્ટ માટે આપણે લાઇફસ્ટાઈલનું ચેન્જ કરવા પડે. જો વધારે પડતું આપણું વજન હોય તો એને એક્સરસાઇઝ કરીને ઓછું કરવું પડે. આપણને કોઈ ખરાબ આદત હોય સ્મોકિંગ અને આલ્કોહોલની તો એ બંધ કરવા પડે, અથવા વધારે પડતું ફેટી ફૂડ ખાવાથી પણ આ તકલીફ વારંવાર થઈ શકે, એટલા માટે એનું પણ ઓછું સેવન કરવું પડે. GERDની ટ્રીટમેન્ટ માટે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન સિવાય બીજું કે લિક્વિડ એન્ટાસિડ લઈને કરી શકાય અથવા તો એના માટે ગોળી લેવી પડે. લિક્વિડ એન્ટાસિડ પ્રિપરેશન્સ જે હોય એ તરત જ અસર કરે, જ્યારે ગોળી હોય એનો અસર કરવા માટે 4-6 કલાકનો સમય લાગે. કોક પેશન્ટને 3-5 દિવસ અઠવાડિયા માટે એની જરૂર પડે, કોક પેશન્ટને 1 મહિના કે 2 મહિના માટે પણ જરૂર પડી શકે. ઘણા પેશન્ટોને દવા બંધ કર્યા પછી તકલીફ પાછી થાય બળતરા, એવા પેશન્ટોને આ વસ્તુ લાંબો ટાઈમ માટે લેવી પડી શકે. આ પેશન્ટોને એકવાર એન્ડોસ્કોપી કરાવવાની જરૂર પડે, કારણ એન્ડોસ્કોપી કરવાના ફાયદાથી આપણને બીજું કોઈ વધારે સિરિયસ પ્રોબ્લેમ છે કે નહીં એની ખબર પડે. આ તકલીફ માટે કોઈ સર્જરી કરી શકાય? તો હા, જે પેશન્ટને હાયટસ હર્નિયા હોય કે જે વાલ પહોળો થઈ ગયો હોય એ પેશન્ટોને સર્જરીની જરૂર પડી શકે. જે પેશન્ટોને હાઇટસ હર્નિયાના લીધે સ્ટ્રિક્ચર થયું હોય અથવા ખાવાનું અટકાવ થયો હોય એવા પેશન્ટોને આની સર્જરીની જરૂર પડી શકે, પણ એ બહુ જ ઓછા પેશન્ટોમાં જરૂર પડે. બાકી બધા પેશન્ટોને ગોળી ઉપર જ સારું કરી શકાય. ઇન સમરી, દવા અને ગોળી વધારે પડતું ખાવા કરતાં જો આપણે જિંદગીમાં અને નાની નાની વસ્તુમાં, લાઇફસ્ટાઈલમાં આપણે પરિવર્તન લાવીએ તો આ બીમારી સારી કંટ્રોલમાં કરી શકાય છે. થેન્ક યુ.